ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે પાઠ 12 અપંગના ઓજસ તેમાં એક નાનકડા છોકરાની વાત કરી હતી કે જેનું નામ વોલ્ટર હતું અને તે નાનપણમાં જ બાળ લખવાનો ભોગ બને છે. ત્યારબાદ તે તેની મહેનત અને તેના મનમાં સતત વિશ્વાસ રાખીને આગળ વધે છે અને એના જીવનમાં સફળ થાય છે. તે પોતાના પગ ઉપર ચાલી શકે છે, એટલું જ નહીં પણ ઓલિમ્પિકની સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. આમ આ વોલ્ટર પોતાના જીવનમાં સખત મહેનત કરે છે અને પોતાની ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખે છે. આ દ્રઢ નિશ્ચયના કારણે તેને સફળતા મળે છે. હવે આ પાઠના આધારે તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય આપવામાં આવ્યો છે, તો ચાલો આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. ફ્રેન્ડ્સ, અહીં પાઠના આધારે કેટલાક પ્રશ્નો આપેલા છે, આપણે તેના જવાબ એક એક વાક્યમાં લખવાના છે. ચાલો આપણે એક ઉદાહરણ સમજીએ. સવાલ 1. વોલ્ટરના શરીર પર લખવાની સી અસર થઈ? તો ફ્રેન્ડ્સ, યાદ છે તમને શું થયેલું? હા, લખવાની અસરના કારણે વોલ્ટર તેના શરીરનો એક પણ સ્નાયુ જાતે હલાવી ચલાવી શકતો ન હતો. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે બાકીના પ્રશ્નોના જવાબ પણ તમારે લખવાના રહેશે. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2. નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. ફ્રેન્ડ્સ, અહીં કેટલાક વાક્યો આપ્યા છે. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે લખવાનું છે. જેમ કે પહેલું વાક્ય, પગ સાથે. પગ તે કંઈ સાંભળતા હશે. તો ફ્રેન્ડ્સ, યાદ છે તમને આ વાક્ય કોણ બોલ્યું હતું? હા, વોલ્ટરની માતા. અને કોને કહેતી હતી? વોલ્ટરને, બરાબર ને? તો આપણે લખી દેવાનું કે આ વાક્ય વોલ્ટરની માતા બોલે છે અને વોલ્ટરને કહે છે. તો આ જ પ્રમાણે બાકીના વાક્યો પણ કોણ બોલે છે અને કોને કહે છે તે તમારે લખવાના રહેશે. હવે પ્રશ્ન 3. નીચેના કારણો આપો. આપણે પહેલું કારણ જોઈએ. વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો કારણ કે? તો ફ્રેન્ડ્સ, આપણે જોયું હતું કે વોલ્ટર કેવો હતો? અપંગ હતો, પણ એનો નિર્ધાર અડગ હતો. તેનું તન અપંગ હતું, પણ એ મનથી ખૂબ જ અડીખમ હતો. એનો સંકલ્પ ઘણો જ બળવાન હતો. તેથી તે એના હૈયામાં એક શ્રદ્ધા રાખે છે અને નિશ્ચય કરે છે કે તે એક દિવસ વિશ્વ વિક્રમ સ્થાપનાર બનશે. તો આ પ્રમાણે બાકીનું બીજું કારણ પણ તમારે લખી દેવાનું છે. તો કારણ લખવાની દરેક જણને સમજ પડી ગઈ હશે. ત્યારબાદ પ્રશ્ન 4, જેમાં રેફ આવતો હોય તેવા 9 શબ્દો પાઠમાંથી શોધીને લખો અને તેનું ઉચ્ચારણ કરો. ફ્રેન્ડ્સ, અહીં આપણે રેફવાળા શબ્દો શોધીને લખવાના છે. ઉદાહરણ તરીકે અહીં એક શબ્દ લખેલો છે, ક્લિપર્સ. તો ફ્રેન્ડ્સ, સની ઉપર તમને રેફ દેખાય છે? હા. તો ફ્રેન્ડ્સ, આવી રીતે રેફવાળા આપણે અન્ય 9 શબ્દો પાઠમાંથી શોધવાના છે અને અહીં લખવાના છે. ત્યારબાદ તેને બોલવાના છે. જેમ કે પાઠમાં આગળ શબ્દ આવ્યો સ્પર્ધા, તો સ્પર્ધામાં ધ ઉપર તમને રેફ દેખાય છે ને? હા. તેવી જ રીતે બીજો શબ્દ પુરસાર્થ, અહીં પુરસાર્થમાં પણ ઠ ઉપર રેફ છે. તો ફ્રેન્ડ્સ, આવા રેફવાળા શબ્દો તમારે પાઠમાંથી શોધી કાઢવાના છે, તે અહીં લખવાના છે અને ત્યારબાદ તેનું વાંચન કરવાનું છે. ચાલો હવે આગળનો પ્રશ્ન 5 જોઈએ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. ફ્રેન્ડ્સ, અહીં કેટલાક શબ્દો આપેલા છે, તો ચાલો આપણે તેના સમાનાર્થી શબ્દો લખીએ. પહેલો શબ્દ છે મહેનત. મહેનત એટલે કે, બોલો શું કહેવાશે? હા, પરિશ્રમ, પુરસાર્થ, બરાબર ને? તેવી જ રીતે બીજો શબ્દ છે કૂદકો. કૂદકો એટલે કે છલાંગ. ત્યારબાદ સ્પર્ધા. તો આ સ્પર્ધાનો અર્થ શું થશે? બોલો. હા, હરીફાઈ. ત્યારબાદ ચોથો શબ્દ છે શ્રદ્ધા. શ્રદ્ધા રાખવી એટલે કે આસ્થા રાખવી, આસ્થા, બરાબર ને? ત્યારબાદ પાંચમો શબ્દ છે દોસ્ત.
તો આનું સમાનાર્થી તો તમને બધાને ખબર જ હશે. બોલો. હા, મિત્ર, ભાઈબંધ, બરાબર ને? ત્યારબાદ છેલ્લો શબ્દ છે વિશ્વ. વિશ્વને આપણે બીજું શું કહીએ છીએ? હા, જગત, દુનિયા, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આવી રીતે અહીં સમાનાર્થી શબ્દો લખી દેવાના છે. ત્યારબાદ આ શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાક્યો બનાવવાના છે, જેમ આપણે દર વખતે બનાવીએ છીએ તેવી જ રીતે. જેમ કે મહેનત, તો એના ઉપરથી આપણે વાક્ય બનાવીશું, વોલ્ટર ખૂબ જ મહેનતુ છોકરો હતો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે કોઈ પણ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકો છો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. પહેલો શબ્દ છે હાજર, તો એનું વિરોધી શું થશે? હા, ગેરહાજર. ત્યારબાદ બીજું છે આશા. આશા તો નિરાશા. ત્યારબાદ પહેલો, તો પહેલાનું વિરોધી શું થશે? છેલ્લો, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, હવે આગળના જે શબ્દો આપ્યા છે તેના વિરોધી શબ્દો તમારે લખવાના રહેશે. હવે જોઈએ પ્રશ્ન 7. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. ફ્રેન્ડ્સ, અહીં પાઠમાંથી જ કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે, ચાલો આપણે તેનું વાંચન કરીએ. જિંદગીભર, શ્રદ્ધા, હરીફાઈ, સેન્ટીમીટર, સિદ્ધાંત, અદ્ભુત. ફ્રેન્ડ્સ, આપણે આ શબ્દોનું વાંચન તો કર્યું, પણ આ શબ્દો જોડણીની રીતે ખોટા લખેલા છે. તો તમારે પાઠ્યપુસ્તકમાંથી આ શબ્દો શોધવાના છે અને તેની સાચી જોડણી અહીં લખવાની છે. તો દરેક જણને આ વાત સમજાઈ ગઈ હશે. ચાલો હવે જોઈએ પ્રશ્ન 8. નીચેના ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખો. ફ્રેન્ડ્સ, અહીં પાઠમાંથી જ એક ફકરો આપવામાં આવ્યો છે, પણ આ ફકરો તમે ધ્યાનથી જુઓ. તમને ફકરામાં કોઈ પણ જગ્યાએ વિરામ ચિહ્નોનો ઉપયોગ કરેલો દેખાતો નથી. ફ્રેન્ડ્સ, તમારે આ ફકરો પાઠ્યપુસ્તકમાં શોધી કાઢવાનો છે. ત્યારબાદ આ ફકરાને વિરામ ચિહ્નો સહિત, એટલે કે જ્યાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાનું છે ત્યાં મૂકીને સારા અક્ષરે તમારી નોટબુકમાં ફરીથી લખવાનો રહેશે. હવે જોઈએ પ્રશ્ન 9. નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકો. ફ્રેન્ડ્સ, આપણે આગળ પણ સર્વનામ વિશે વાત કરી ગયા હતા કે નામની જગ્યાએ જે શબ્દ વાપરવામાં આવે તેને સર્વનામ કહે છે. તો અહીં પણ એ સર્વનામના શબ્દોને કૌંસમાંથી આપણે પસંદ કરવાના છે અને ખાલી જગ્યામાં પૂરવાના છે. જેમ કે પહેલી ખાલી જગ્યા આપવામાં આવી છે, રાકેશ આવ્યો છે. ખાલી જગ્યા કહો કે કશું બોલે નહીં, અને કૌંસમાં શબ્દ આપવામાં આવ્યા છે, એણે કે એને. તો અહીં રાકેશની જગ્યાએ આપણે ખાલી જગ્યામાં સર્વનામ વાપરવાનું છે. તો આ બે શબ્દમાંથી કયું સર્વનામ યોગ્ય રીતે અહીં બેસે છે? બોલો, એણે કે એને? હા, એને કહો કે કશું બોલે નહીં, એટલે કે અહીં ખાલી જગ્યામાં એને શબ્દ આવશે. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે બીજી બે ખાલી જગ્યા આપવામાં આવી છે કે જેમાં તમારે યોગ્ય સર્વનામ કૌંસમાંથી પસંદ કરવાનું છે અને લખી દેવાનું છે. તો ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન 10. નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. ફ્રેન્ડ્સ, આપણે આગળ ઘણી બધી વાર શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવી ગયા છીએ. જુઓ, અહીં કેટલાક શબ્દો આપ્યા છે, જેમ કે સહેજ, સ્નાયુ, સ્પર્ધા, સક્રિય, સત્તા. તમે જોઈ શકો છો કે અહીં બધા જ શબ્દો સથી ચાલુ થાય છે, બરાબર ને? તો અહીં આપણે સ સસલાની સની બારાક્ષરીને ધ્યાનમાં રાખીને શબ્દોને ગોઠવવા પડશે. પણ ફ્રેન્ડ્સ, આપણે ધ્યાનથી જોઈએ તો ખબર પડે છે કે ત્રણ શબ્દો સથી ચાલુ થાય છે, બધામાં જ સ છે, બરાબર ને? અને બે શબ્દોમાં સ અડધા છે. તો પહેલાં આખો સ લેવાનો, હવે તેનાથી પણ ત્રણ શબ્દ છે, ત્યારે આ જે શબ્દ આપવામાં આવ્યા છે તેમાં બીજા નંબર ઉપર જે અક્ષર છે, જેમ કે સહેજમાં હ, સક્રિયમાં ક, સત્તામાં ટ, તો આ બીજા શબ્દને ધ્યાનમાં રાખીને
તેના શબ્દકોશના ક્રમ પ્રમાણે આપણે ગોઠવવું પડશે. તો બોલો, પહેલો શબ્દ કયો આવશે? હા, સક્રિય. સ પછી ક છે એટલે ક પહેલા આવશે. ત્યારબાદ બીજો શબ્દ કયો આવશે? સહેજ કે સત્તા? સત્તા, બરાબર ને? ત્યારબાદ ત્રીજો શબ્દ આવશે સહેજ. હવે બાકી રહ્યા સ્નાયુ અને સ્પર્ધા. અહીં બંનેમાં જ અડધો સ છે એટલે અહીં પણ આપણે બીજા નંબરના અક્ષરને ધ્યાનમાં રાખીશું. તો સ્નાયુ અને સ્પર્ધા, તો આ બે શબ્દમાં બીજા ક્રમ ઉપર અક્ષર છે ના અને પ. તો આ બેમાંથી પહેલા કયો શબ્દ આવશે? બોલો. ન કે પ? હા, સ્નાયુ. ન આવશે, બરાબર ને? અને છેલ્લે આવશે સ્પર્ધા. તો આ પ્રમાણે શબ્દકોશના ક્રમ પ્રમાણે શબ્દો આપણે ગોઠવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સ્વાધ્યાયના પ્રશ્નો સમજાઈ ગયા હશે. હવે બાકી રહેલા પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો ફરી મળીશું, આવજો.